अरे विश्वास आवा वाली जे पेढ़ी छे पेढ़ी ने भी आपवानी जरूरत छे। आ प्रार्थना में एक जगह ऊपर उल्लेख छे के आपने शू मळ्यु एनो विचार आपणे नथी करवानो, आपणे शू आप्युं छे एनो विचार करवो छे। मने गर्व महसूस थाय के जे समाज में मैं जन्म लीधो ए समाज एवो विशाल समाज छे ने ए समाजे बधाने आप्युं छे। अंजलिबेने कीधु मारा दादा दादी, ए दादा दादी जे वर्ड छे ए जे आपणो शब्द छे ए शब्द बहु मोटो शब्द छे। जे दादा दादी नो सन्मान अने जे पोताना वडीलो नो सन्मान राखे छे ए चौधरी कुल ने हूँ नमन दर वक्ते करूँ छू। केम के जमीन नी अंदर अन्न उगाड़ी अने पूरा विश्व नो भरण पोषण अगर करवानी कोई मां ताकत छे तो एमा भी चौधरी समाज मोखरे आवे छे ने चौधरी समाजे करीने बताई दीधुं। आजे अत्यारे एक बेन ने सम्मानित कर्या के दूध में भी पशुपालन में भी आगेवानी छे। हूँ सम्मानीय मानसी भाई ने भी याद करूँ जे आपड़ा वडील जेमने दूध की क्रांति लावी थी। आजे विपुल भाई आपड़ी वच्चे विराजमान छे, मारे ने विपुल भाई ने लगभग आ बीजी त्रीजी मुलाकात छे। एनाथी पहेला अमारे मुलाकात ओछी थती केम के गुजरात ना जे राजकारणी आई अमारथी बहु ऊंचा होता, अमे पण नानू नानू राजकारण करता। પણ મને ગર્વ મહેસૂસ થાય કે દૂધસાગર ડેરી હોય કે બનાસ ડેરી હોય કે સાબરકાંઠાની ડેરી હોય, આ બધી જગ્યાએ આપણો સમાજ જે છે દૂધમાં પશુપાલનમાં ભી બહુ આગેવાની લીધી। અને ખુશીની વાત એ જે પહેલા ભાષણ થતા ત્યારે ભાષણમાં કહેતા કે આપણે સમાજના સંસદ સભ્ય ત્રીજા સંસદ સભ્ય કે આવી રીતેના ભાષણ મેં સાંભળેલા છે વિપુલભાઈ, પણ આપના બાપુશ્રી જે સંસદ સભ્ય રહ્યા એમની કોઈ ચર્ચા ત્યારે નતું કરતો અમારે ત્યાં। મને સાંભળીને બહુ ગર્વ મહેસૂસ થયો કે આપણા સંસદ સભ્ય જ્યારે બરોડા તમારું રિયાસત બોમ્બે ને એ બધું હતું ત્યારે પોતે રહ્યા અને પછી મોતીભાઈ બી આપણા બે વખત સંસદ સભ્ય રહ્યા, આ ગર્વની વાત છે કે હું જે સંસદ સભ્ય છું પાંચમો છઠ્ઠો છું। એ ટાઈમે બી તમારો જે સમાજ છે એ રાજકારણમાં બી આગેવાની લેતો હતો અને આગેવાની લઈ અને લોકોની જોડે હળી મળીને એ લોકોને સાથે લઈને ચાલવાનું કાર્ય કરતા હતા। આ બધી વસ્તુઓ આવાવાળી પેઢી માટે બહુ જરૂરી છે। જે જૂની પેઢી છે જૂની પેઢી કરીને પોતાનો જે પુણ્ય છે એ આપણને અર્પિત કરી ગઈ, હવેની જે આ પેઢી છે આ પેઢી એને ચલાવે છે, પણ આવનાર પેઢી છે એને વિચાર કરવો જોઈએ કે તમારા જે પૂર્વજ છે પૂર્વજ કેટલા મહાન હતા જેમણે આ હમણાં વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એને જે આપ્યું છે એ વિરાસતને આપણે સંભાળવી છે અને એ વિરાસતને લઈ અને સમાજનું નામ કેવી રીતે ઊંચું રહે સમાજનું નામમાં કોઈ દાગ ના લાગે એની વ્યવસ્થા આપણે વિચાર કરવી જોઈએ। એ 21મી સદી આપણે કહીએ છીએ ને એ 21મી સદીમાં ચાલવાની બહુ જરૂરત છે। જમાનો બહુ ખરાબ છે, કેટલા બધા લોકો કે મારું થોડુંક અલગ જ મારી વિચારધારા મારી શૈલી થોડી અલગ છે, કેટલા બધા એમ કે આપણે ચાલતું રહેવાનું, અમારે ત્યાંની વાત છે કદાચ તમારે અહીંયા કહેતા કે નહીં કહેતા ખબર નહીં, અમારે ત્યાં એમ કે ગાંધીજીની જે વાત છે ને એ વાત સાંભળીને ચાલવાનું કે એક ઝાપડ મારે એટલે બીજો ગાલ આગળ કરવાનો, પણ મારે અમે થોડીક અલગ સ્ટાઇલ પેલી રાખેલી છે કે એક મુકાવે ને એની બી રાહ નહીં જોવાની, પેલો હાથ ઊંચો કરે એટલે મૂકી જ દેવાની, મારી એ સિસ્ટમ ચાલે છે ભાઈ, ખાવા માટે નથી। હા, ખોટું કોઈને અમે પરેશાન ના કરીએ એ 100% ગેરંટી છે, ખોટું અમારો સમાજ કોઈને પરેશાન નહીં કરે, પણ મારો સમાજ પેલું કહે ને કે ભેડ બકરીની જેવો છે ના ભાઈ, મારા સમાજે મારા બાપુજીએ મને કીધું છે કે આપણા ખેતરમાં જ્યારે બી ધાન ઉગતું ત્યારે આપણો હાથ આમ રહેતો, એ હાથ આમ છે એ હાથને આમ કોઈ દાડો આપણે નથી કરવાનો, હું નથી કરતો, મેં મારા જીવનમાં નથી શીખ્યું, નથી આગળ કરવાનો, ભલે રાજકારણમાં હોઈએ કે ગમે તે સમયમાં હોઈએ આપણો હાથ આમ છે આમ જ રાખશું, પણ કોઈ આમ કરશે તો એ હાથને આપણે સહન ના કરીએ એ મારા મગજમાં ચાલે ને એ જ હું ચલાવું છું અને એ જ ચૌધરી સમાજમાં ચાલવું જોઈએ। કેટલી બધી જગ્યાઓ પર રાજકારણના લીધે બી વિશે ચાલતા હોય,
જેમ અમારે ત્યાં નશાની પ્રવૃત્તિ છે તમારે અહીંયા છે કે નહીં મને ખબર નથી અમારે ત્યાં પેલો ઓફિન નું બહુ ચાલે કાળી હાકર કહીએ અમે એ કાળી હાકર અમારે ત્યાં ચાલે એટલે એના વિરુદ્ધ અગર જરાક બી બોલ્યા તો પેલા કે તમારા વોટ કપાઈ જાય પણ અમે શરૂઆત કરી સાહેબ તમારા બધાના આશીર્વાદથી 30 તારીખે મારા ઘરે ફંક્શન કર્યું અમે ઝીરો નશા મુક્ત ફંક્શન કરી અને બધાની વચ્ચે રાખ્યું કે નશો નહીં કરો સામે ધર્મ સંકટ કેમ કે તમે જે લડાઈ લડો ને ત્યારે ક્યારેક ક્યારેક તો પેલું મહાભારતની લડાઈ જેવું થઈ જાય છે અમારે એવું થયું કે જેવી બીજા લડે અમે જાન લઈને જે વેવાઈને ત્યાં ગયા એ વેવાઈને ત્યાં પેલા લોકો પહોંચી ગયા ને વેવાઈને કીધું કે તારે તો રાખવી જ પડશે કાળી આગળ અમારે ધર્મ સંકટ કે મારે શું કરવાનું પણ અમે તરત જ ડિસિઝન લીધો કે નહીં સાહેબ કાળી હાકર નહીં ચાલે એટલે નહીં જ ચાલે અને ત્યાં જે બે બોલ કહેવાતા કહી અને એ સભા છોડીને અમે ત્યાંથી રવાના થઈ ગયા એનું રીઝન એક જ હતું કે ના સાહેબ અમે કોઈ જગ્યાએ બાંધછોડ નહીં રાખશું અમે જે તટસ્થ નિર્ણય સમાજના હિતમાં લેવાનો છે અને સમાજે જે નિર્ણય લીધેલો છે એ નિર્ણયમાં ફેરફાર અમે કરવાનો કોઈને શક્તિ આપવાના નથી એ અમારો ફેસલો છે એ આપણે બધાનો વિચાર કરવો છે અત્યારે જેમ સમાજના આગ્રહીણ વિપુલભાઈ છે તમારે અહીંયા મનીષભાઈ છે કે જે બી તમારા આગેવાન જે સમાજનો નિર્ણય લે એ નિર્ણયની અંદર કોઈ પણ પછી આવીને તોડે એ નહીં ચલાવી લેવાનો આ વિષય આપણા મગજમાં ફિટ કરી દેવાનો કે આપણો કામ એ છે કે આપણા વડીલો જે નિયમ બનાવ્યા છે એ નિયમની ઉપર આપણે ચાલીએ અને એ નિયમ ઉપર આપણા સમાજને આપણે લઈ જઈએ તાકી સમાજ આગળ જાય અને 21મી સદીમાં એ સમાજ પ્રવેશ કરે આ ચૌધરી સમાજ હવે 21મી સદીમાં છે તમારે અહીંયા પેલી બાજુ મેં જોયું બધું બહુ ફોરનમાં વિપુલભાઈ નો તો પૂરો પરિવાર જ મને હમણાં જ ખબર પડી કે તમારો પરિવાર ફોરનમાં છે મારે પાસપોર્ટ ઉપર સ્ટેમ્પ લાગેલું છે અમેરિકાનું પણ 8 વર્ષ થઈ ગયા 2026માં એ જતું રહેશે પણ હું હજી નથી ગયો ત્યાં એટલે હું પ્રયાસ કરું છું જવાનો પણ જે હવે તમારે અહીંયાનો જે ગુજરાતનો સમાજ છે એ ગુજરાતનો લગભગ માણસા ને એ બાજુ મને લાગે બહુ બધા ત્યાં છે લોકો એમ કે બધા અમેરિકામાં ત્યાં જ છે એ જીવનની અત્યારે જરૂરત છે પેલા શું કહેતા સાહેબ રાજસ્થાનનો માણસ છે બોમ્બેમાં ન જતો કેમ કે બોમ્બેમાં કોણ જાય જેને કે જરૂરત પડે ને એ જ જાય એનું કારણ એટલું જ હતું કે ત્યાં પાણી હતું તો કે આપણે ઘરે જ સુખી મારા ભાઈ ઘરે તો રહેવાનું જ છે ઘર નથી છોડવાનું પણ ઘરમાંથી બી સમાજને આપણે જઈ અને બતાવીએ કે નહીં દુનિયા બી કંઈક છે જેમ આપણે પોલિટિક્સ થોડી કામમાં હું ઉમેરી દઉં સોરી કોઈને ખોટું નહીં લગાડતા પેલા ગામડામાં જીપ આવતી ને અમારે ત્યાં તો આવું થતું જીપડી આવતી એટલે નાના નાના છોકરા ગભરાઈને છુપાઈ જાય કે અરે કે જીપ આવી આપણને ઉપાડીને લઈ જશે પણ પછી જયારે અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી સડક કરી આજે સાહેબ એટલી મારામારી થઈ ગઈ છે સડકોની કે દરેક ખેતરે બી સડક લઈ જવાની આપણે પ્રયાસ કરીએ છીએ કે મારા ખેતર સુધી સડક આવી જોઈએ તાકી મારી ગાડી છે આરામથી આવે મોટરસાયકલ આરામથી આવે એ થયું કે નહીં થયું એ આપણી સામે છે એનો મતલબ એ થયો કે 21મી સદીની જે ડિમાન્ડ છે કે તમે જઈ અને શહેર જુઓ શહેર જોઈ લીધું તમે જઈને વિશ્વને જુઓ તમે વિશ્વની અંદર તમારો ડંકો ફેરાવો આ વસ્તુની હવે જરૂરત છે કેમ કે આપણી જે સંખ્યા છે સંખ્યાના લીધે આપણે વિચાર કરી કે અહીંયા અહીંયા ખેતરીમાં કે પશુપાલનમાં આપણે પૂરું કરી લેશું એ બધું પૂરું નહીં થાય ફોરન ટીબી આપણા છોકરા જઈને જેમ હમણાં કીધું કે ડોક્ટર બની ગયા ઇન્જિનિયર બની ગયા એવી જ રીતે બહાર જઈને બી આપણા છોકરા ડંકો ફેરાવે બહાર જઈને બી પોતાનો વ્યવસાય વધારે એ બી આપણા માટે જરૂરત છે અને જરૂરતની જોડે આપણે ચાલવું જોઈએ એ જરૂરતને લઈને આપણે ચાલવું જોઈએ આ વિશે જરૂર સમાજની અંદર હોવો જોઈએ એક બીજું ખાસ અંતિમ તો હું એક નિવેદન તમને કરવા જઉં સાહેબ સંસ્કાર અને સંસ્કૃતિ તમે ગમે ત્યાં જજો પણ એ વિશે બે જોડે રાખજો પેલું કોઈ બી મંદિરમાં આપણે જઈએ ને માતાજીનું મંદિર હોય તો બે ભેરુ બેઠા હોય એક કાળો ને એક ધોળો અમારે ત્યાં બે ભેરુ હોય પછી માતાજીનું મંદિર હોય તમારે અહીંયા હશે મારો એક તમને આગ્રહ છે સંસ્કાર અને સંસ્કૃતિ જે છે આ બે તમારે સમાજના ભેરુ છે એમને જોડે જ રાખવાના સમાજ અને સંસ્કૃતિ આ બે વસ્તુને આપણે જ્યાં છોડી દીધું ભલે અમેરિકા જાઓ ગમે તે કરો વેપાર કરો બધું કરો પણ કમસે કમ એને આપણે જોડે રાખવો બહુ જ જરૂરી છે કેમ કે એના
ભેગા વગર સમાજ નથી. પછી તો પેલું કહે ને સાહેબ કે આમ શું છે, તો કે ચાલે છે હમણાં તમે ભેગા થયા કેમ થયા, કેમ મનીષભાઈએ કીધું કે ભાઈ અમારે ત્યાં 3000 છે અને 3000 માંથી આટલા બધા અમે ભેગા થયા છે. હમણાં વિપુલભાઈએ મને કીધું કે અમે આ 4 જિલ્લા છે, 4 જિલ્લામાં આપણા સમાજના બહુ ગામ છે. અમે પોતે વાત કરી કે રાજસ્થાનની અંદર જાલોર, સિરોહી અને બીજી ટોટલ કુલ મળાવીને 18 વિધાનસભામાં આપણો સમાજ છે. આ સમાજ વર્લ્ડ કેમ આવે છે એનું કારણ એક જ છે કે સંસ્કાર અને સંસ્કૃતિ જોડે જોડાયેલી જે વિષય છે ત્યાં જ સમાજ છે અને એ જ સમાજ આગળ ચાલે છે. બાકી ફોરેન કન્ટ્રીમાં મને નથી લાગતું કે સમાજનું એટલું બધું કંઈક હશે, ત્યાં સમાજ વર્લ્ડ જ નહીં હોય કદાચ. પણ આપણે અહીંયા છે એને જરૂર આપણે સાથે રાખવો જોઈએ, આટલું જરૂર હું તમને આગ્રહ કરીશ. વડીલોનું સન્માન આપણે કરીએ. અને બીજું એક નિવેદન છે, રાજકારણ બધાને નથી કરવાનું. ભાઈ કોઈને ખોટું લાગશે કે આ અમને કેમ ના પાડે છે, આમાં હું થાય છે કે દર ઘરમાં પહેલા છે ને ઘરમાં વડીલ હતા ને એ વડીલ બધું સંભાળતા, હવે શું થઈ ગયું કે ના ના આમાં અગર બે ફાડ કરવી છે તો શું કરવાનું, ઘરના બે છોકરા છે બે ને લડાઈ દો. ઉદાહરણ ને તોર ઉપર ધીરુભાઈ અંબાણી પાસે તો બહુ પૈસા હતા, કોઈ અથાક રૂપિયા ઢગલો રૂપિયા કોઈ કમી જ નથી એમની પાસે. પણ ધીરુભાઈ અંબાણીના બે છોકરા જયારે અલગ થયા ત્યારે તમે જો અનિલ અંબાણી અત્યારે ક્યાં છે ને મુકેશ અંબાણી ક્યાં છે, અગર આ બે જોડે હોત તો એમની તાકાત કેટલી હોતી એ તમે ખાલી વિચાર કરો. એવી જ રીતે આપણા સમાજની અંદર બે ફાટ ના થાય, સમાજ મજબૂત થઈને રહેશે તો બીજી સમાજ તમારી જોડે જોડાશે અને બીજી સમાજ એક જ વાત કહેશે કે આ 34 સમાજ કેટલો સારો છે કે એમનો આતંક નથી અને એ આપણી જોડે રહે છે, આપણી જોડે રહી અને કામ કરે છે. બીજી સમાજ બી તમને સપોર્ટ કરશે અને એ સપોર્ટના લીધે આ સમાજનું નામ વળે વધારે થશે. આ વસ્તુ આપણે જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. એને શીખવા માટે તમારે જૈન સમાજથી શીખવું જોઈએ કે તમારે રાજપૂત સમાજથી શીખવું જોઈએ કે તમારે કોઈ પણ બીજો જે સમાજ છે જે સમાજ એકતાનું પ્રતીક છે એનાની આપણે શીખ લેવી જોઈએ. જૈન સમાજની અંદર અગર પેલા જૈન ભાઈને કઈ બી તકલીફ આવે તમે કોઈ બી જગ્યાએ જઈને પૂછીને ખબર કાઢી લેજો, સાહેબ પૂરો સમાજ એક થઈને ભાઈને મદદરૂપ થાય. રાજપૂત સમાજમાં બી કોઈ તકલીફ આવે તો બધા એક થઈને એમને મદદરૂપ થાય. તો ચૌધરી સમાજ એવી રીતે કેમ ના કરી શકે એનું મંથન આપણે સમાજમાં કરવું બહુ જરૂરી છે. દરેક ટિકિટ ચાલુ થઈ જાય, મારે વધારે થોડુંક એ પેલું થવું છે તો હું કહું કે ના ના પેલા ની કે હું બરાબર ટાંગ કાપું તો કહું અલ્યા ભાઈ જયારે મગજમાં એક જ વસ્તુ તમારે આવી ગઈ કે પેલાની કાપવી જ છે એટલે સમજી લેવાનો કે તમારી કાપવા વાળો તમે તૈયાર કરી જ નાખ્યો છે. તમારે મગજમાં ફીટ હોવો જોઈએ નહીં પેલા ને હું હાથ કરી અને ઊંચો કરીશ. તમે આટલો અગર વિચાર કરી લીધો ને 100-100% ઉપર વાળાએ પેદા કરી જ નાખ્યો કે તમને ઊંચો લઈ જશે અને તમારા સમાજમાં તમારું નામ મોખરે જશે એ 100-100% ગેરંટી છે. આ બધી વસ્તુઓને મગજમાં ઉતારવાની જરૂર છે. હું કોઈનું બુરું વિચાર કરીશ તો 100-100% મારું બુરું થશે. બધા એમ કે છે સ્વર્ગ જે છે ઉપર જવાનું, સારું કામ કરશો સ્વર્ગમાં જશો, ખરાબ કરશો નરકમાં જશો. આટલો વિશાળ સમાજ વિરાજમાન છે. હું પૂછવા માંગુ છું સાહેબ ઉપરથી નીચે આવીને કયાએ કીધું કે હું સ્વર્ગમાં ગયો તો કે નરકમાં ગયો તો એ મને બતાવી દો. જે છે અહીંયા જ છે, અહીંયા જ આપીને જવાનું છે, અહીંયાથી જ લઈને જવાનું છે. તમારે કોઈ તમારી જોડે આવવાનો નથી ગમે એટલો તમારો હજી જ કેમ ના હોય. પેલો કહે કે મારે તો તારા વગર મિત્ર રહેવાતું જ નથી. મારા ભાઈ જ્યારે જશે ને ત્યારે રાત નહીં પડવા દે, 100% તમને ગેરંટી આપું. સીધે સીધું કે છે અરે રાત પડી જશે ચાલો જલ્દી, કદાચ મારા જેવો કોઈ હશે ને જોડે તો 1/2 કલાક ઘડિયાળ પાછળ લઈ જશે કે હજુ સૂર્યાસ્ત થવામાં ટાઈમ છે, ચિંતા નહીં કરતા હમણાં આપણે અંતિમ સંસ્કાર કરી શકાય, કરી નાખો કે ફટાફટ, નહીં તો આખી રાત બેસવું પડશે. મને મારી સામે ઉદાહરણ આવ્યું છે, વિપુલભાઈ એક ભાઈનો એક્સિડન્ટ થયો અને પેલા ભાઈનો જેવો એક્સિડન્ટ થયો ને હું તો પછી એમને ઘરે મળવા ગયો, મને ખબર જ નથી વાતની. જઈને બેઠા એટલે પેલા કીધું કે મારા ભાઈનો જે એક્સિડન્ટ થયો ને જરા ડેડ બોડી ક્ષતવિક્ષત હતી એટલે અમે પછી શું કર્યું, આખી રાત બેસવું ના પડે એટલે અમે જઈને અંતિમ સંસ્કાર કરી નાખ્યો 11:00 વાગે. હા આપણા ધર્મમાં છે કે પણ પેલાને આખી રાત લઈને ના બેસવું પડે એટલે ફટાફટ કામ પતાવી દીધું. અને 13 દિવસ તમારે જે 13મું સોરી કોઈ ખોટું નહીં લગાડતા, મારે શું છે જમાન ઉપર જરા કરેલા બહુ ખાધેલા છે એટલે ક્યારેક ક્યારેક બોલાય. 13 દાડા સાહેબ, 14મો દાડો અગર તમને કોઈ યાદ કરી લે મન કેજો, પણ સારા કામ કરેલા છે. તો આજે જેમ આપણે માનસીભાઈને યાદ કરીએ કે દૂધને શ્વેત ક્રાંતિ લાવી,
મોતી કાકાને યાદ કરીએ એવી રીતે તમને પછી પણ લોકો યાદ કરશે કે નહીં એ માણસે સારા કામ કરેલા છે આ ભાઈ બહુ સારો હતો નહીં તો હું કે છે અરે ગયો દખ મટ્યું યારી તો બળેન મટી કે નાગા વરે પાછો રહ્યો હતો કે વરે દખ દ્યો હતો ફોને એ ભાષા વાપરે એટલે કહું છું તમે બધા હળી મળીને પ્રેમથી રહ્યો નો ડાઉટ તમારે અહીંયા તો બહુ સારું છે હમણાં એક દીકરીએ જે મારી પાસેથી સન્માન લીધું એને રામ રામ બોલી મને બહુ આ તું જો કર્યો બેટા તું જ હા એ જ બોલી રામ રામ બોલે એટલે મને બહુ ગમ્યું છે મારે શરૂઆત જ હું રામ રામથી કરું બીજી કોઈ માતા પછી રાખવાની નહીં રામનું નામ લીધું એટલે આપણે હોય હો નંબર થઈ ગયા ને બધું પૂરું થઈ ગયું એ રામનું નામ લઈ અને ચૌધરી ચાલવા માંડે તો હોય હો ટકા સાહેબ જેટલી જમીન હોય એટલી જમીન અમારે ત્યાં તો રિવાજ હતો વિપુલભાઈ ગામના જે ઠાકર હતા ને પેલા એ અમને ખેતરી માટે રોકતા પછી કોઈ સમજો ઝઘડો કરીને નીકળી જાય તો બીજા ગામના જે ઠાકર હતા એ કહેતા કે નહીં નહીં તમે અહીંયા મારા ગામમાં વસી જાઓ કેમ કે ખેડૂતો એવા સારા હતા અમે બધા અહીંયા બી સારા ખેડૂત તમે લોકો હશો થોડું કલ્ચર અમે આવશું જશું તમને બધાને મળશું ત્યારે અમને વધારે ખબર પડશે પણ જરૂર એટલું કહેવા માંગુ કે આ સમાજનું જે ઋણ આપણા બધા ઉપર છે જે સમાજમાં આપણે જન્મ લઈ અને જે ઋણ સમાજે આપણા ઉપર રાખ્યું છે એ ઋણને ઉતારવાનો સમાજને ભલાઈના કામ કરી અને આપણે કામ કરીએ એવી આપથી આશાને અપેક્ષા આપ સૌએ જે મને માન સન્માન આપ્યું હું તહે દિલથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે માન સન્માન આપીને મને ઇજ્જત આપી એ બદલ તમારું ઋણ મારા ઉપર છે જ્યારે જરૂરત પડશે સમાજમાં ત્યારે તમે યાદ કરશો પ્રયાસ કરીશ 100-100% સમાજની વચ્ચે હાજર રહી અને એ ઋણ ઉતારવાનો 100-100% કોશિશ કરીશ એ સાથે જ આપ સૌએ સન્માન આપ્યું એ બદલ પાછો એક વખત તમને ધન્યવાદ જય હિન્દ જય શ્રી રામ